વડોદરા મહાનગરપાલિકાને બેઠક મળી, જેમાં હાઉસિંગ બોર્ડના મકાનો, જર્જરિત મકાનોનો એક મુદ્દો બેઠકમાં રહ્યો હતો. આ બેઠકમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ધારાસભ્ય કેઓ રોકડિયા અને દંડક બાળકૃષ્ણ શુક્લ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને પાલિકાના અધિકારીઓ સાથે બેઠક કરી, જેમાં સૌથી વધુ જર્જરિત હાઉસિંગ બોર્ડના મકાનો તોડી પાડવાની કામગીરી કરાશે. સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ ફરીથી કરવામાં આવશે. નાનું મોટું રિપેર હશે તો સમયગાળો વધારી દેવામાં આવશે અને સરકાર દ્વારા પણ રીડેવલપમેન્ટ પોલિસી અમલમાં મુકાઈ છે. જર્જરિત મકાનો નવા બને તો 40% વધુ કાર્પેટ એરિયા પણ અપાશે. સંકલન બેઠક નહોતી. હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોના નોટિસ આપવાના મુદ્દેની મિટિંગ હજુ ચાલુ છે. મારે અન્ય કાર્યક્રમમાં જવાનું હોવાના કારણે હું નીકળ્યો છું. ચૂંટાયેલા પ્રતિનિધિઓની, માનનીય મેયરશ્રી, ચેરમેનશ્રી અને અમારા ધારાસભ્યશ્રીઓની, ડેપ્યુટી કમિશનરશ્રીને એ જ વાત અને ગુજરાત હાઉસિંગ બોર્ડના કર્મચારી અધિકારીશ્રીઓ આવ્યા છે એમને, કે જે પણ આપ કરી રહ્યા છો માનવતાના ધોરણે કરીએ અને જે ટેકનિકલ ઇસ્યુઝ છે એની અમને ચર્ચા ચાલુ છે. એક સારા વાતાવરણમાં ચર્ચા ચાલુ છે એટલે રિઝલ્ટ સારા. જી, જે કોર્પોરેશનના જે હાઉસિંગ બોર્ડના જે મકાનો છે કે જેની અંદર કોર્પોરેશન દ્વારા જર્જરિત મકાનોની નોટિસ આપવામાં આવી અને આગળ કાર્યવાહી કરવાની જે થતી હોય છે એ પ્રકારે આગળ વધી રહ્યા છે, એ પહેલાં તમામ જનપ્રતિનિધિઓ સાથેની આજે સંકલનની બેઠક મળી. આ બેઠકની અંદર કયા પ્રકારે કેટલા મકાનો છે, મકાનોની અંદર હરેક મકાનોના વિભાગોની સ્થિતિ કેવી છે, કોઈ જર્જરિત હાલતમાં હોય, કોઈ ખૂબ જ ગંભીર ભયજનક પરિસ્થિતિમાં હોય, એવા વિવિધ કેટેગરીમાં એને ડિવાઈડ કરી જે રિપેર થઈ શકતા હોય એને રિપેર કરવા, જે જર્જરિત જ હોય એના માટે વૈકલ્પિક વ્યવસ્થા શું કરવી, એ બાબતે સમગ્ર સમીક્ષા કરી અને અમે અમારા સૂચન આપ્યા છે. કોર્પોરેશન દ્વારા પણ સરકારશ્રીનું માર્ગદર્શન મેળવી અને આ બાબતે આગળ પગલાં લેવામાં આવશે. જી ચોક્કસ, આ બાબતે તમામ જનપ્રતિનિધિઓએ, અમારા વિધાનસભાના મુખ્ય દંડકશ્રી અને તમામ ધારાસભ્યશ્રીઓ સાથે મળીને આ બાબતે ચિંતા વ્યક્ત કરી છે કે જે જે મકાનને આપણે તોડવા માટેનું વિચાર કરી રહ્યા છે એના માટે વૈકલ્પિક વ્યવસ્થા શું થઈ શકે એ બાબતે પણ વિચાર કરવો જોઈએ. એ બાબતે અમે સર્વે એક મતે રજૂઆત કરી, એના માટે અમે સૌએ રજૂઆત કરી છે. કોર્પોરેશન દ્વારા અને હાઉસિંગ બોર્ડ દ્વારા પણ સરકારશ્રીનું માર્ગદર્શન એ બાબતે લેવાશે અને એ બાબતે એ લોકો યોગ્ય પગલાં ભરશે. આ બાબતે હું અથવા આપ એના બદલે કોઈ યોગ્ય સ્ટ્રક્ચરલ એન્જિનિયર સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું એસેસમેન્ટ કરી અને ત્યારબાદ કોઈ નિર્ણય લે તો એ નિર્ણયમાં આપણે કોઈ યોગ્ય નિર્ણય લીધેલો ગણાશે. એટલે તમામ બિલ્ડિંગના સ્ટેબિલિટીની પણ ફરીથી રીએસેસ કરવી એ બાબતે પણ યોગ્ય સૂચના આપવામાં આવી. સયાજીગંજ વિધાનસભામાં સુભાનપુરા, ગોરવામાં મેજોરિટી ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો છે, જૂના મકાનો છે, 35-40 વર્ષ ઉપરના મકાનો છે. તો આ મકાનોનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ હાઉસિંગ બોર્ડે કરાવ્યું અને એમાં એને ડિમોલિશ કરવા પડે એવી સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ આવ્યો. ત્યારબાદ એ રિપોર્ટ કોર્પોરેશનને અપાતા કોર્પોરેશને 264 હેઠળ એને ખાલી કરાવવા માટે પાણી અને કનેક્શન બંધ કરવા, ગટરના, એ દિશામાં કાર્યવાહી કરી હતી. આજે અમે એકવાર ફરીવાર એમને વિનંતી કરી છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને કોર્પોરેશન જોઈન્ટ રીસર્વે કરે અને રીસર્વેના આધાર પર જેમાં મેજર સ્ટ્રેન્ધનિંગ કરવાથી અથવા મેજર સમારકામ કરવાથી જો એ મકાનમાં રહી શકાય એવી પરિસ્થિતિ હોય આગામી વર્ષોમાં તો એ જોઈન્ટ સર્વેના આધાર પર એમને જર્જરિત મકાનને રિપેરિંગ કરવા અથવા મેજર સ્ટ્રેન્ધનિંગ કરવા એની સૂચના આપવામાં આવે. એને મેજર સ્ટ્રેન્ધનિંગ અને રિપેરિંગ કરવા માટેના 15-30 દિવસનો, એથી વધુ દિવસનો સમય આપવામાં આવે. ફરી એકવાર સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવીને એ વિષયમાં જોવામાં આવે. હું જે સમજું છું ત્યાં સુધી 3504,000 મકાન ટોટલ આવા નીકળ્યા છે કે જેને ટુ બી ડિમોલિશ્ડ વડોદરા શહેરમાં. એમાંથી જ્યારે મેજર સ્ટ્રેન્ધનિંગ અને રિપેરિંગ વર્ક થશે તો એ ઘણા ઓછા મકાનની સંખ્યા થઈ જશે કે જેને આપણે તાત્કાલિક ઉતારવા જોઈએ. જે તાત્કાલિક ઉતારવા પડે એમાં નિયમ અનુસાર કાર્યવાહી થશે. બાકીના જેને સ્ટ્રેન્ધનિંગ અને મેજર રિપેરિંગથી કરવામાં આવશે તો એ મકાનો બચાવી લેવામાં આવશે.